हेलो विद्यार्थी मित्रों, धोरण 10 માં આપણે નવો ટોપિક શરૂ કરીએ છીએ, જે છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે 9 માં ધોરણમાં શીખી ગયા હશો, તમારે હવે 10 માં ધોરણની અંદર આ ક્વેશ્ચન છે 45 નંબરનો ક્વેશ્ચન, 45 નંબરનો ક્વેશ્ચન ક્વેશ્ચન પેપરની અંદર અને 3 માર્ક્સમાં તમને પૂછવામાં આવશે. બહુ કમ્પલસરી ટોપિક છે, બહુ મહત્વપૂર્ણ ટોપિક છે. ખાસ તમારે મધરો નથી, એકવાર જો તમે નિયમ યાદ રાખી લેશો તો તમને ઇઝીલી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, પહેલા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું છે એ આપણે સમજી લઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચ, સ્પીચ એટલે કથન, કથન મતલબ વાતચીત, ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ મતલબ સીધી વાતચીત. એનો મતલબ એવો કે બે વ્યક્તિ સામસામે ઉભા રહીને વાતચીત કરતા હોય એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. ઈ વાતચીતમાં કોઈ જાતનો ફેરફાર ન કરો અને એમનું તમે રજૂ કરો તો ડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો કે બે વ્યક્તિ જે વાતચીત કરી હોય, બે વ્યક્તિની વાતચીત ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિ પાસે રજૂ કરે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? માની લો કે બે વ્યક્તિ વાતચીત કરે છે, એક નંબરનો વ્યક્તિ અને બીજા નંબરનો વ્યક્તિ સામસામે ઉભા રહીને વાતચીત કરે છે એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. આ બંનેની વાતચીત ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિ પાસે રજૂ કરે. પેલો અને બીજા વ્યક્તિ જે વાતચીત કરી હોય ડાયરેક્ટ સ્પીચ, સીધી વાતચીત. આ બંનેની વાતચીત ત્રીજો વ્યક્તિએ સાંભળી હોય, ચોથા વ્યક્તિને રજૂ કરે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો વ્યક્તિ જ્યારે ચોથા વ્યક્તિ પાસે વાતની રજૂઆત કરે ત્યારે તેને થોડો ઘણો ફેરફાર કરવો પડે છે. બે વ્યક્તિએ કરેલી વાતચીતમાં ફેરફાર કરીને ત્રીજા વ્યક્તિ દ્વારા રજૂ કરવાની રીતને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. આ બે વ્યક્તિએ વાતચીત કરી હોય છે, એ બંનેની વાતચીત છે, ત્રીજો વ્યક્તિ છે, કોઈ અન્ય વ્યક્તિ પાસે વાત રજૂઆત કરે ત્યારે તેને થોડા ઘણા ફેરફાર કરવા પડે છે, જેમાંનો પહેલો ફેરફાર આપણે રોડ ઉપર લખેલો છે સર્વનામમાં ફેરફાર. તો ખાસ આપણે શીખવાનું છે વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે મુખ્ય ચાર ફેરફાર કરવા પડે છે. કેટલા? તમારે વાક્ય ઇનડાયરેક્ટ બનાવવા માટે ત્રણ ફેરફાર ધ્યાનમાં લેવાના થશે. ત્રીજો ફેરફાર જે કાર બદલાવાના છે એ માત્ર લખવા સ્વરૂપે રહેશે, તમારે યાદ રાખવાની જરૂર નહીં પડે. ક્રિયાપદ તમે બદલાવશો તો ઓટોમેટિક કાર છે બદલી જવાનું છે. એકવાર તમારે ખાસ નિયમ સમજી લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, આમાં એક્ટિવ પેસિવ જેવું નથી, એક્ટિવ પેસિવ તમે શીખા છો આ વિડિયો લેક્ચરમાં. એક્ટિવ પેસિવમાં વાક્ય રચના પ્રમાણે ચાલવાનું છે, આમાં વાક્ય રચના હોતી નથી. આમાં તમારે એક એક શબ્દ લેતું જવાનું. સર્વનામ આવે તો સર્વનામના નિયમ પ્રમાણે બદલાવાનું, ક્રિયાપદ આવે તો ક્રિયાપદ પ્રમાણે બદલાવાનું છે, વધારાના કોઈ શબ્દ આવે તો એ પ્રમાણે તમારે બદલાવાનું છે. તો સૌ પ્રથમ જે ચાર ફેરફાર છે માં પહેલો ફેરફાર છે સર્વનામમાં ફેરફાર, એ આપણે સમજવાનું છે. તો સૌ પ્રથમ જમણી બાજુ કોષ્ટક લખ્યું છે સર્વનામનું, એ આપણે સમજી લેશું. પછી આ ચાર પોઈન્ટ લખ્યા છે એ સમજી ગયા, પછી આપણે એક્ઝામ્પલ સહિત સમજશું કે કેવી રીતે ફેરફાર થાય. તો સૌ પ્રથમ પ્રોનાઉન્સ નું કોષ્ટક છે, તો એમાં પુરુષમાં પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન બહુવચન, આ તમને ખ્યાલ છે. નવમાં પણ આ કોષ્ટક તમે ભણી ગયા છો. પાંચ વિભક્તિ છે, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક 1, સંબંધક 2, 2 અને જેની સ્વવાચક અથવા ભારવાચક વિભક્તિ કહેવાય. તો આમાં કઈ રીતે સર્વનામ છે બોલી જઉં છું. પ્રથમ પુરુષ એકવચન આઈ, કર્મ એટલે મી, સંબંધક 1 માય, માય નું સંબંધક 2 અને માય સેલ્ફ. આ બંને નું ગુજરાતી સેમ થશે, માય એટલે મારું, માય એટલે મારું. આમ તો તમારે ગુજરાતી જરૂર નહીં પડે, પણ તમારે કોષ્ટકમાં માત્ર આટલી લાઈન જ યાદ રાખવાની થશે. આઈ વાળી લાઈન તમને યાદ હોવી જોઈએ, આડી આઈ મી માય 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 સે આડા વાળા કોઈ સર્વનામ ન થાય ખાસ કરીને કરો. હી વાળી લાઈન તમારે યાદ રાખવાની, હી હી હિસ હિસ હિમ સે બાય.
કેટલા પુરુષ છે તો એ વિભક્તિ છે તમારે જરૂર નહીં. પ્રથમ પુરુષ બહુવચનમાં ભી કર્મ અવસ સંબંધ ધ્વજ પાવર એસ નગર માટે ટુ બને અવસ અને અવસ સેલ્સ જ્યાં બહુવચન છે ત્યાં બધે સેલ્સ આવશે ત્રણ જગ્યાએ. બીજા પુરુષ બહુવચનમાં યુ કર્મ પણ યુ યોર સંબંધ તો યોર્સ અને યોર સેલ્ફ બહુવચનમાં યુ પાછો યુ યોર યોર્સ ચાર સેમ છે યોર સેલ્સ આ બહુવચન આવશે બહુવચન છે કે સેલ્સ આવશે એક વચનમાં સેલ્ફ આવશે બાકી સેમ છે. ત્રીજા પુરુષ એકવચનમાં ટોટલ 15 પણ એકવચનમાં 15 છે સર્વનામ છે. નર જાતિ માટે હી કર્મ હિમ સંબંધક પણ હિસ પાછો હિસ આ બે સેમ આવશે અને હિમ સે સી નારી જાતિ માટે હર હર આ બે સેમ આવશે કર્મ અને સંબંધકમાં સંબંધક તો હર્ષ અને હર્ષ નારી અંતર જાતિ માટે એક પાછો કર્મ એક એવા સેમ આવશે એક્સ એક્સ આ બે સેમ આવશે વન ને ટુ અને હિટ સેમ. ત્રીજા પુરુષ બહુવચનમાં એક જ લાઈન છે પાંચ સર્વનામ જાજા વ્યક્તિ જાજા નર જાતિ નારી જાતિ કે પ્રાણી પક્ષી વસ્તુ માટે બે કર્મ ધેમ સંબંધક પણ ધેમ એસ લગર અને સંબંધક પણ ધેશ અને ધેમ સરસ. તો અત્યારે આ કોષ્ટક બોલી ગયું છું કોષ્ટકમાં તમારે આડી લાઈનો જે એન્ટર પણ થશે પાંચ વિભક્તિ છે ત્રણ પુરુષ છે દરેકમાં એક વચન બહુવચન છે. હવે વિદ્યાર્થી મિત્રો હું આમ જ ફેરફાર કરતો જવાનું છું કે આની જગ્યા મૂકવાનું છે પણ એ પહેલા અહીંયા ચાર પોઈન્ટ લખ્યા છે એમાં પહેલો પણ જુઓ પ્રથમ પુરુષ એકવચનના સર્વનામ હોય તો પ્રથમ પુરુષ એકવચનના સર્વનામ કોષ્ટકમાં જોઈએ પ્રથમ પુરુષ એકવચન એટલે બે યાદી થાય આઈ મી માય 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 સે તો પાંચ સર્વનામ હોય તો એક પૂછે બોલનાર પૂછવા ફેર ખા કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા વાક્ય શીખવાના છે એમાં પ્રકાર આવશે વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય આજ્ઞાર્થ વાક્ય ઉત્તર વાક્ય. તો વાક્ય શીખ્યા પછી તમને જે ડાયલોગ પૂછવાના છે ડાયલોગ પર વિચાર કરવાનો છે પરંતુ વાક્ય શીખ્યા પછી તમને ડાયલોગ આવશે. તો શરૂઆતમાં વાક્ય જે હશે વાક્ય ફોર્મેટ કેવું હશે હું અહીં જોઉં છું. પહેલા નામ આપ્યું છે આ નામને કહેવાય બોલનાર પછી બીજું એક નામ હશે આ નામ કહેવાય સાંભળનાર આટલું ખાસ યાદ રાખજો. પછી એક સેન્ટેન્સ હશે આ બોલનાર જે વાક્ય બોલ્યો હોય વાક્ય બોલ હાય અત્યારે બીજા હશેની જરૂર નથી વચરાય ક્રિયાપદ હશે રિપોર્ટ નંબર કહેવાય પેલું નામ બોલનાર અને બીજું નામ સાંભળનાર આ ખાસ ધ્યાન રાખવું. પછી સેન્ટેન્સ હશે હવે આપણે પેલો મુદ્દો છે પ્રથમ પુરુષ એકવચનના સર્વનામ હોય તો બોલનાર બીજા પર પાત્ર એનો મતલબ પહેલી લાઈનના સર્વનામ હોય તો બોલનાર જોવાનું છે. તો માની લો કે બોલનાર ક્યાં છે વાક્યમાં તો અહીં છે. ચલો બોલનાર માનો કે અહીં છે બોલનાર નામ તમે વાંચો કોનું નામ છે નર જાતિ નું નારી જાતિ નું એ નામ તમારે જોવાનું છે. માની લો કે આ એક છે બોલનાર તરીકે નર જાતિ હોય તો હું જવાબ માસી તો એવો કરું છું તમારે હે મૂકવાનું. માનો કે આ એક છે બોલનાર તરીકે બોલનાર એટલે પેલું નામ નારી જાતિ નું નામ હોય તો તમારે આ રીતે જે સી મૂકવાનું છે. આ પહેલી લાઈન નો ફેરફાર આ બે જ લાઈન માં થશે. માનો કે અહીં એક છે બોલનાર તરીકે નર જાતિ છે તો હે મૂકવું નારી જાતિ હોય તો હર મૂકવું. માનો કે માય એક છે બોલનાર તરીકે નર જાતિ હોય તો હિસ મૂકવું નારી જાતિ હોય તો હર મૂકવું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો મી એક હોય તમે હિસ લખશો તો ખોટું પડશે. જે વિભક્તિ એક હોય એ જ વિભક્તિમાં તમારે મૂકવાનું છે આમાં તમારે ખાલી ચેન્જ કરવાનું નથી. સંબંધક વિભક્તિ એટલે સંબંધક વિભક્તિના સર્વનામાં હોવો જોઈએ આ બે કર્મ વિભક્તિ રાજ હોવો જોઈએ કર્તા વિભક્તિ થા આ એક હોય તમે એમ મૂકો બી એક હોય તમે એ લખશો તો ખોટું પડશે. માઇન એક હોય બોલનાર જવાનું નર જાતિ હોય તો હિસ નારી જાતિ હોય તો હર્ષ અને માય સેલ્ફ હોય નર જાતિ માટે હિમ સેલ્ફ નારી જાતિ માટે હર્ષ. એનો મતલબ શોર્ટમાં આ પહેલી લાઈનનો ફેરફાર તમારે આ બે લાઈનમાં કરવાનો થશે બરાબર. ચાલો પહેલો પોઈન્ટ પૂરો બોલનાર જો ફેરફાર કરવાનો આપણે જોઈને કરતા લેલો એ લેના હોય તો આ બે લાઈન માંથી બોલના નામ જોઈ ફેરફાર કરવાનો એ કેસમાં આ પ્રમાણે. બીજો પોઈન્ટ બીજો પુરુષ એકવચનના સર્વનામ હોય તો સાંભળનાર મુજબ ફેરફાર. જો બીજો પુરુષ એકવચન નામ હવે આપણે ત્રીજી લાઈન ઉપરથી જોવો તો ત્રીજી લાઈન યુવાળી યુવાળી બે લાઈન છે પણ ત્રીજી વાત કરું છું. ચાલો હવે સાંભળનાર જોવાનું છે સાંભળનાર અહીં હશે બીજું નામ જોવાનું છે પેલું નહીં વળી પાછું એ કે માનો કે એવું છે સાંભળનાર જુઓ સાંભળનાર છોકરાના નામ મતલબ દર જાતિ હોય તો એ મૂકવાનું
વળી પાછળ માં ફેરફાર કરવાનો યુ વાઈપ હોય નારી જાતિ હોય તો સી મૂકવો યુ કર્મ વિભક્તિ નું યુ હોય નર જાતિ હોય તો હિ મૂકવો નહીતર વર મૂકવો યોર એમ હોય નર જાતિ માટે હિસ નારી જાતિ માટે હર યોર્સ હોય નર જાતિ માટે હિસ નારી જાતિ માટે હર્સ અને યોરસેલ્ફ હોય નર જાતિ માટે યોરસેલ્ફ નારી જાતિ માટે હર્સ એનો મતલબ એવો કે આ લાઈનમાં ફેરફાર પણ તમારે આમાં જ કરવાનો છે આ બે લાઈનનો ફેરફાર આઈ અને યુ પેલી ત્રીજી લાઈન આઈ વાળી યુ વાળી બંનેનો ફેરફાર તમારે ત્રીજા પુરુષ એકવચનની બે રીતે લાઈનમાં જ કરવાનો છે ઈ નસીબ પણ એટલું યાદ રાખજો આઈ વાળા સર્વનામ હોય તો તમારે વાક્યમાં પેલું નામ જોવાનું હોય ના યુ વાળા સર્વનામ ત્રીજી લાઈનના બીજા પુરુષ એકવચનના હોય તો વાક્યમાં તમારે સાંભળવું છે ક્લિયર આજો ચાલો બે પણ પૂરા ત્રીજો પણ ત્રીજો પુરુષ એકવચન બહુવચન ના સર્વનામ હોય તો કોઈ ફેરફાર કરવો નહીં વિદ્યાર્થી મિત્રો 40 સર્વનામ છે 40 માંથી 20 સર્વનામ તો તમારે બદલવાના છે 20 આમાં આવી જશે ત્રીજા પુરુષ એકવચન બહુવચન ના સર્વનામ તો તમે જોઈ શકો છો કોષ્ટકમાં છે 4 ત્રીજો પુરુષ એકવચન ના 15 સર્વનામ છે બહુવચન માં 5 છે 20 સર્વનામ આમાંથી કાઈ પણ સર્વનામ હોય તો તમારે બદલવાના નથી આમાંથી મતલબ ત્રીજા પુરુષ એક છેલ્લે ચાર લેના આવશે હી હોય તો નંબર આપવાનો હેડ હોય તો નંબર આપવાનો હર હોય તો નંબર આપવાનો હી હોય તો નંબર આપવાનો તેમ સાચા નંબર આપવાનો ધેર નંબર આપવાનો ધેર નંબર આપવાનો હી નંબર આપવાનો ઇટ સે નંબર આપવાનો હે સે નંબર આપવાનો હિમ સે નંબર આપવાનો ધેર નંબર આપવાનો હર સે નંબર આપવાનો હર નંબર આપવાનો સી નંબર આપવાનો ઇટ સે નંબર આપવાનો ઇટ સે નંબર આપવાનો હે સે નંબર આપવાનો હી નંબર આપવાનો સી નંબર આપવાનો ધેર નંબર આપવાનો ધેર નંબર આપવાનો હર નંબર આપવાનો હે સે નંબર આપવાનો ઇટ સે નંબર આપવાનો ધેર સે નંબર આપવાનો ઇટ સે નંબર આપવાનો હિમ સે હર સે નંબર આપવાનો છેલ્લે ચાર લાઈનના સર્વનામ હોય તો ફેરફાર કરવાનો નથી જે ત્રીજા પદમાં છે તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે ચાર લાઈનનો ફેરફાર કરવાનો નથી બે લાઈન આપણે સમજ્યા આઈ ને યુ વાળી હવે ભાઈથી બીજા પ્રથમ પુરુષ બહુવચન વી વાળી લાઈન બીજો પુરુષ બહુવચન યુ વાળી બીજી લાઈન ચોથી એના માટે ચલો ચોથો એમાં લખ્યું છે હેડિંગ પ્રથમ પુરુષ બહુવચન બીજો પુરુષ બહુવચન માટે પ્રથમ પુરુષ બહુવચન વી વાળી બીજો પુરુષ બહુવચન યુ વાળી વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લખ્યું છે ફિક્સ ફેરફાર છે તમારે ફેરફાર કરી દેવાનો કઈ રીતે તમને વાક્યમાં વી કે યુ હોય તો ધેન તો તમે જોઈ શકો છો વી હોય તો ધેન સીધો ફેરફાર તમારે છેલ્લી લાઈન પર કરીને આપણને જોવાનું કાઈ નથી વી હોય તો ધેન યુ હોય તો ધેન યુ એટલે બહુવચન તો ધેન અસ અને યુ નું ધેન અસ હોય તો ધેન એમાં ઈજ વિભક્તિ માં જવાનું છે યુ હોય તો ધેન અવર ને યોર હોય તો ધેન અવર નું ધેન યોર નું ધેન અવર્સ ને યોર્સ નું દેશ અવર્સ નું દેશ યોર્સ નું દેશ અને છેલ્લે અવર્સેલ્સ ને યોર્સેલ્સ નું દેમસેલ્સ અવર્સેલ્સ ને દેમસેલ્સ યોર્સેલ્સ નું દેમસેલ્સ તમે કોષ્ટકમાં જોશો તો નીચે જવાનું બી નું તે ક્યુ નું તે તમારે કોષ્ટકમાં જોવું હોય તો અહીંયા તમને આગળ જોવાનું છે બી નું તે અસ નું તે અવર નું તે પરંતુ આનો ઉપયોગ બહુ ઓછો થશે સાંભળનાર જે બહુવચન હશે ત્યારે જ તમારે આ લાઈન ઉપયોગ કરવા થશે બાકી સાંભળનાર એકવચનમાં જ હોય છે કોઈ ના સાંભળનાર બંને એટલે વધારે પડતો તમારો ઉપયોગ પહેલી લાઈન અને ત્રીજી આનો જ ઉપયોગ વધારે કરવા થશે મતલબ બોલનાર સાંભળનાર જોઈને તમારે ફેરફાર વધારે કરવાનો થશે તો વિદ્યાર્થી મિત્રો હવે શોર્ટમાં આપણે જોઈ લઈએ તો પહેલી લાઈનનો ફેરફાર કરવાનો છે આ બે જોવાનું શું બોલ્ડ ક્રમમાં લખો વી વાળી લાઈનનો ફેરફાર કરવાનો છે ફિક્સ ફેરફાર છે દેવ આલે ચાલો પછી ત્રીજી લાઈન યુ વાળીનો ફેરફાર કરવાનો પછી એસી માં જોવાનો છે સાંભળો ચોથી યુ વાળી લાઈનનો ફેરફાર ફિક્સ છે દેવ તો વિદ્યાર્થી મિત્રો પહેલી ચાર લાઈન હોય મતલબ ફિક્સ સર્વનામ તમારે બદલવાના છે છેલ્લી ચાર લાઈનના સર્વનામ નિયમ નંબર 3 પ્રમાણે ફેરફાર કરવાનો નથી મતલબ છેલ્લા 20 સર્વનામ છે ચાર લાઈનના 5 24 એ તમારે બદલવાના નથી વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સમજી ગયા છો હજી આપણે એક્ઝામ્પલ લેશું તમને બધા આઈડિયા આવી જશે તો માની લ્યો કે આમ છે હું બે નામ લખું છું પહેલું નામ છે રોનક બીજું નામ છે રૂપા રોનક બોલેલા છે રૂપા સામ ચાલો હવે હું સર્વનામ લખું છું થોડા
पांच सर्वर नंबर लिखा है, पांच सर्वर नंबर को बढ़ जावाना चाहिए, नियम से तय प्रमाण है, बोलना चाहिए तो ना सांभरना चाहिए रूप है। चलो पहले सर्वर में जाए, पहले तो मैं सीधो कोष्ठक में तो मैं याद रही हुई है कि खेली जाए ना सर्वर नंबर को बोलना चाहिए, अथवा ये कुछ है प्रथम पुरुष एक कुछ में सर्वर नंबर बोलना कुछ में पचा बोलना कौन चाहिए रोना। तो अगर तुम्हें कोष्ठक में सीधो जो सूत्र पड़ी ना से आई नहीं चाहिए जाए रोना मटे ही आई वही जी। चलो यू यू छे वच्चे छे હવે વાક્ય શરૂ થશે એટલે હું તમને કહીશ અણી પર વચ્ચે યુ આવે તો આ હોઈ શકે આ યુ છે પેલું બીજું અત્યારે વચ્ચે યુ છે હું બીજું લઉં છું મતલબ આ યુ છે ચાલો યુ એટલે બીજા મુદ્દા તમારે શું જોવા સાંભળવા સાંભળવા કોણ છે રૂપા યુ ની ચાલી જાય રૂપા માટે ઓર ચાલો ત્રીજો સરો નિયમ કોષ્ટકમાં છેલ્લી ચાર લાઈનમાંથી આવે છે તો ફેરફાર થશે નહીં अरे कुछ कर पा तो वो नहीं मतलब ये मैं ना कैसे चलो पची माइंड पहली लाइन छे सुजो और बोल कौन छे रोना माइंड में जाएगा तो रोना माटे इज अ ओवर ओवर એટલે બી વાળી લાઈન આ ફિક્સ મેર પર બોલના સંપડા કાઈ જો જરૂર નો પછી તો ચલે હે વિદ્યાર્થી મિત્રો I me you know her he name na my to his our book de I the big project to hoy vakya ma koi pan sarvanam a 20 ma thi aare total 40 che par pehla char line ma thi pehla 20 sarvanam ma thi koi pan sarvanam aare to tamare niyam pramane a rite badlava thas ek vakya ni andar ek sarvanam hose vakya hose to be sarvanam hoy ane 3 thi 4 sarvanam pan aare to motu vakya lido sarvanam jyare vakya ma aave ઇન્ટર બનાવવા માટે તમારે સર્વનામને આ પ્રમાણે બદલવાના થશે તો તમારે કોષ્ટક યાદ રાખવાનું રહેશે કોષ્ટકમાં માત્ર આડી લાઈન તમારી યાદ રાખવાની છે અને બોલના મુજબ કે સાંભળના મુજબ કે ક્યારે ફેરફાર ના કરવો ક્યારે ફિક્સ કરવા તમારે યાદ રાખવાનું રહેશે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ફેરફાર ક્રિયાપદમાં ફેરફાર સમજવાના છીએ